Assalamualaikum બાળકો ધોરણ 3 ધોરણ 3 માં આપણો રિવિઝન માં પાઠ છે 29 ખાલી જગ્યા પૂરો તો આપણે અહીંયા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ આપણે ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યા 1 તાવ માપવા માટે ખાલી જગ્યા વપરાય છે તો શું વપરાય બેરોમીટર કે થર્મોમીટર તો તાવ માપવા થર્મોમીટર વપરાય છે ખાલી જગ્યા 2 ખાલી જગ્યા પંપા સરોવરને કિનારે રહેતી હતી અહલ્યાબાઈ કે સબરી પંપા સરોવરને કિનારે રહેતી હતી પ્રશ્ન ખાલી જગ્યા 3 સારસની ચાંચનો રંગ લાલ હોય છે સારસની ચાંચનો રંગ લાલ હોય છે ઊંટના 18 અંગ વાકા છે ખાલી જગ્યા 4 ખાલી જગ્યા પૂછી છે ખાલી જગ્યાના 18 અંગ વાકા જીબ્રા કે ઊંટ ઊંટના 18 અંગ વાકા છે ખાલી જગ્યા 5 ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે ખાલી જગ્યા 6 પહેલાના સમયમાં સંદેશો પહોંચાડવા કબૂતરને મોકલવામાં આવતું હતું ખાલી જગ્યા 7 કરોડિયાને 8 પગ હોય છે ખાલી જગ્યા 8 કુંભારિયાના દેરા અંબાજીમાં આવેલા છે કુંભારિયાના દેરા અંબાજીમાં આવેલા છે ખાલી જગ્યા 9 બાલ દિન 14મી નવેમ્બરના દિવસે ઉજવાય છે બીજી ઓક્ટોબર તો ગાંધી જયંતી આવે છે 14મી નવેમ્બરના દિવસે બાલ દિન ઉજવાય છે પછી જુઓ 7મી ડિસેમ્બરે ધ્વજ દિન ઉજવાય છે 7મી ડિસેમ્બરે ધ્વજ દિન ઉજવાય છે ખાલી જગ્યા 11 ગુજરાત ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે ખાલી જગ્યા 12 શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો શ્રીરામના પિતાનું નામ દશરથ હતું ખાલી જગ્યા 14 3 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 0 બરાબર 0 આવે પછી ખાલી જગ્યા 15 960 ભાગ્યા 8 બરાબર 120 જવાબ આવે તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની પછી જુઓ જોડકાર રચો જોડકાર રચો અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે તો જુઓ અ માં શ્રી કૃષ્ણની માતા તો દેવકી શ્રીરામની માતા કૌશલ્યા ત્રણ ગામનો વહીવટ કોણ કરે ગ્રામ પંચાયત બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરે નાતાલ 25 ડિસેમ્બર ગણેશના મોટા ભાઈ કાર્તિકે પાવાગઢ મહાકાલી મંદિર આ રીતે જોડકા રચવાના પછી જુઓ જોડકા નંબર 2 એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ 2 ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો વૌઠાણો 3 નંબર જૈન ધર્મનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર સિંહનું અભયારણ્ય સાસણગીર બાલ પ્રદેશનો મુખ્ય પાક ઘઉં પછી બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ત્રિપિટક આ રીતે આપણે ખાલી જગ્યા જોડકા લખવાના જોડકા નંબર 3 ગાજરનો આકાર કેવો હોય છે શંકુ આકાર અનાજનો રાજા ઘઉં ફળોનો રાજા કેરી મુકેશ અંબાણી તો ઉદ્યોગપતિ છે શ્રી રવિશંકર મહારાજ મુખસેવક તરીકે ઓળખાય છે સબરી રામભક્ત આ રીતે તમારે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો તો તમારે પેજ નંબર 53 અને 54 ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ તમારું આજનું લેસન છે પેજ નંબર 54 અને 55 ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ તમારું આજનું લેસન છે અને એનું વાંચન પણ કરવાનું એ તમારું આજનું લેસન છે અલ્લાહ હાફિઝ